શહેરમાં સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું, જેની પગલે મહત્તમ તાપમાન 1 ડિગ્રી ઘગડતા દિવસે આંશિક ગરમી ઘટી છે, જ્યારે રાત્રે ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો છે. તેમજ વાતાવરણ ખુલશે, જેને પગલે દિવસના તાપમાનમાં વધારો થશે. ઉત્તર પૂર્વના પવનો સક્રિય થયા છે, જોકે ઠંડી સામાન્ય જ રહેશે. 20 ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન રહી શકે છે. હવે ઉત્તરાયણ પછી ઠંડીનું જોર વધશે. લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સુધી ઘગડવાની આગાહી હવામાન દ્વારા કરવામાં આવી છે. ચાલુ સિઝનમાં 16.2 ડિગ્રી સુધી પારો નીચે ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરત શહેરનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19.6 ડિગ્રી રહ્યું હતું. સોમવાર કરતા મહત્તમ તાપમાનમાં 1.2 ડિગ્રીનો ઘટાડો અને લઘુત્તમ તાપમાનમાં 0.2 ડિગ્રીનો સામાન્ય વધારો થયો છે. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 87% અને સાંજે 56% રહ્યું હતું. ઉત્તર પૂર્વ દિશાથી 7 કિલોમીટરની ગતિએ પવનો ફૂંકાયા હતા.